કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ 4 જે આપણી શાસન વ્યવસ્થા હતી એના વિશે, આપણે પ્રારંભિક શાસન વ્યવસ્થા વિશે જોવાના, જેમાં આપણે શરૂઆતમાં જોયું કે અનુવેદિક કાળમાં 16 મહાજન પદો હતા જેના વિશે આપણે જાણકારી મેળવી, અને હવે એ સમયે રાજ્ય વ્યવસ્થા કેવી હતી, એટલે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયમાં મહાજન પદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા. કેટલા? 4, જેમાં મગધ, કોશલ, વત્સ અને અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી. વત્સ, મગધ, કોશલ અને અવંતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. કયું રાજ્ય? મગધ રાજ્ય. મગધ વિશે જોઈએ તો રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું હતું. એમ પૂછે કે સૌથી શક્તિશાળી મહાજન પદ કયું? તો મગધ. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. કેટલા વંશો થઈ ગયા? 3. પેલું હર્યક વંશ, સૌથી પહેલો વંશ કયો? હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. સૌથી પહેલા જોઈએ હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. એટલે આ વંશના સ્થાપકનું નામ શું હતું? તો બિંબિસાર. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. કઈ નદીના કિનારે? ગંગા અને સોણ નદીના કિનારે. તેના પછી તેનો પુત્ર આવ્યો અજાતશત્રુ. તેના પછીનો પુત્ર કોણ હતો? અજાતશત્રુ, જે શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્રને એટલે કે હાલ પટના પાટલીપુત્રને રાજધાની બનાવી. એના પિતાના સમયમાં કઈ હતી? રાજગૃહ. અને એના સમયમાં પાટલીપુત્ર બનાવી. તેણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લીચીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. જો અજાતશત્રુ હતો, એણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી એના લીછવીઓને હરાવ્યા હતા. એટલે કે લીછીઓ ક્યાંના હતા? વજ્જી રાજ્યના. અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. બીજો વંશ હતો નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. કે નાગવંશમાં કયા રાજાનો સમાવેશ થાય છે? તો શિશુનાગ. શું નામ છે? શિશુનાગ, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો. ત્યારબાદ ત્રીજો છે નંદવંશ. પહેલો હર્યક વંશ, બીજો નાગવંશ, ત્રીજો નંદવંશ. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. આ ત્રણે વંશમાં સૌથી શક્તિશાળી વંશ તો નંદવંશ. અને નંદવંશની સ્થાપના કોણે કરી? મહાપદ્માનંદ. મહાપદ્માનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. એમ પૂછે કે ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ? તો મહાપદ્માનંદ, નંદવંશનો. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. કોણ? મગધ ભારતનું સૌથી સારી શક્તિશાળી રાજ્ય. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો. એટલે જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે નંદવંશમાં કયો રાજા હતો? ધનનંદ. પહેલો હતો મહાપદ્માનંદ, ત્યાર પછી કોણ આવ્યું? ધનનંદ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સિકંદરના શાસન સમયે નંદવંશનો શાસક કોણ હતો? ધનનંદ નામનો રાજા. આ હતી રાજ્ય વ્યવસ્થા રાજાશાહીની. હવે જોશું ગણરાજ્ય. ગણરાજ્ય એટલે તો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગણરાજ્ય એટલે શું? તો લોકો દ્વારા
પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય. ગણનો સામાન્ય અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? સમૂહ. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. બીજું વ્યાખ્યા બોલવી હોય તો ગણરાજ્ય એટલે શું? તો એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય. સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો. આવા રાજ્યને ગણરાજ્ય કહેવાય. ગણરાજ્યમાં શું થતું? તો રાજામાં રાજાને લોકો દ્વારા પસંદ કરતા. રાજા એમનામ કે રાજાનો છોકરો રાજા બને એવું નહીં, પણ રાજા કેવી રીતે પસંદ હતા? તો જનતા દ્વારા પસંદ કરવામાં આવતો, જેને ગણરાજ્યમાં કહેવામાં આવે છે. જેમાં વૈશાલીના લિચ્છવીઓ, કપિલ વસ્તુના સાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. ગણરાજ્યો કયા કયા? તો પહેલાં આમ ખાલી નામ યાદ રાખવું તો વૈશાલી, કપિલ વસ્તુ, મિથિલા અને કુશીનારા યાદ રાખ્યું વિદ્યાર્થી મિત્રો? ફરીથી, વૈશાલીના લિચ્છવીઓ, કપિલ વસ્તુના સાક્યો, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ખાસ ગણરાજ્યમાં દરેક સભ્યને રાજા તરીકે ઓળખવામાં આવતો. દરેક સભ્યને, એવું નહીં કે આ સામાન્ય માણસ છે, આ ઊંચો માણસ છે, આ નીચો માણસ. દરેક સભ્યને રાજા તરીકે દરજ્જો આપવામાં આવતો. કયા રાજ્યમાં? ગણરાજ્યમાં. કયા કયા રાજ્યો જોઈએ આપણે? તો વૈશાલી, કપિલ વસ્તુ, મિથિલા અને કુશીનારા. આટલું જાણો. ગણ એટલે શું? તો ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો હતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ, અને સંઘ એટલે સંગઠન અથવા સભા. હવે જોયું પેલું વૈશાલીના વજ્જી રાજ્યો. વૈશાલીના વજ્જી રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપનની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લિચ્છવી, વજ્જી, નાતુક, વિદેહ, સાક્ય અને મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય બનાવ્યું એને કહેવાય વજ્જી સંઘ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું તેને કહેવાય વજ્જી સંઘ. જેમાં કયા કયા હતા? લિચ્છવી, વજ્જી, નાતુક, વિદેહ, સાક્ય અને મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાના રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું તેને કહેવાય વજ્જી સંઘ. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વજ્જી સંઘનું એટલે કે સંઘરાજ્યનું મુખ્ય સ્થાન તો એ હતું વૈશાલી, જે લિચ્છવીઓનું પાટનગર કહેવાય. મુખ્ય સ્થાન કોણ હતું? વૈશાલી, જે લિચ્છવીઓનું પાટનગર છે. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવે છે. સેના દ્વારા સંચાલન થતું? સભા દ્વારા. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગણરાજ્યમાં બધી સત્તા રાજા પાસે નહીં પણ કોની પાસે? સભ્યો પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. એટલે કે કોઈ પણ કામ કરાવવું હોય તો એ કામકાજ બહુમતથી અથવા સર્વાનુમતે પસાર થતું. જ્યાં સભા ભરાતી
તે જગ્યા સંથાગાર તરીકે ઓળખાતી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ લોકોની સભા જ્યાં ભરાતી એ જગ્યાને સંથાગાર કહેતા. શું કહેતા? સંથાગાર. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે કોણ હતું? તો વૃદ્ધ અને યુવાનો. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા. કોઈ વહીવટ માટે પ્રમુખ તો હોય ને, પ્રમુખ એ લોકો જ પસંદ કરતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. એટલે પ્રમુખની ચૂંટણી કેવી રીતે થતી? હા, પસંદગી ચૂંટણી કરીને. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતી. તો આપણે પહેલાં પણ જોયું, ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. એટલે કે કોઈ ચોક્કસ સમયે 5 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, તો એ સમય પૂરતો જ સભ્યપદ રહેતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. કઈ સમિતિ? કાર્યવાહક સમિતિ, જેને રાજ્ય વહીવટમાં મદદ કરતી. હવે અહીંયા તમને 2 ચિત્રો આપેલા છે. અહીંયા તમે વાસણ જેવું, વાટકા જેવું લાગે છે, તેને કહેવાય છે ઘૂસર પાત્ર. શું નામ? ઘૂસર પાત્ર. જોઈએ આપણે શું છે. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો આપણે રાજ્ય વ્યવસ્થા જોઈ, શાસન વ્યવસ્થા. તો હવે સમાજ જીવન કેવું હતું? તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ અને કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલું જોવા મળે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ સમયના માટીના વાસણો ઉપર ચિત્રકામ થયેલું જોવા મળે. દેખાય છે અહીંયા? આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો ઘૂસર પાત્ર કહેવાતા. કેવા રંગના હતા? ભૂખરા રંગના ચિત્રિત વાસણો, જેને ઘૂસર પાત્ર કહેતા. ચિત્રિત વાસણોને શું કહેવાય? ઘૂસર પાત્ર. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય એવા બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ સમયે શું ખબર છે, એકબીજા રાજાઓ એકબીજાના રાજ્ય ઉપર હુમલા ગમે ત્યારે ગમે તે રીતે કરી નાખતા. તો પોતાના રાજ્યના રક્ષણ માટે રાજાઓ પોતાની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બંધાવતા ઊંચા ઊંચા, જેથી કોઈ વિદેશી શત્રુ આક્રમણ કરી શકે નહીં. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. પોતાના શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પણ આવું કરતા. શેનું? પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પણ એ લોકો વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. પ્રયાગરાજથી મળેલી જે ઈંટ છે, એ ઈંટની દિવાલ છે. આ દેખાય છે તમને એમ ઈંટ દિવાલ, એ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. કેટલા? 2500 વર્ષ પહેલાંની. એટલે સંભવત આ સમયે આવી ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા. કેવી? ઊંચી દિવાલવાળા કિલ્લાઓ. આ સમયના તમામ મહાજન પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. સેની? કિલ્લાની. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ લોકો શું કરતા? કર ઉઘરાવતા હતા. ખેતીના પાક પર 1/6 ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખેડૂતો પોતાનો 1/6 ભાગ, ખેતીના પાક પરનો 1/6 ભાગ રાજકોષમાં આપતા.
कारीगर वर्ग एक मास में एक दिवस राज्य ने काम करी आपतो फ्री में मफत में। कारीगर वर्ग हो कारीगर वर्ग दरेक महीने एक दिवस राज्य ने माटे काम करतो। पशुपालकों करना भाग रूपे पशुओं आपता, जे पशुपालकों हो जे पशुओं पाड़ता हो दूध दोता हो गाय, तो ये पशुपालकों करना भाग रूपे शू आपता पशुओं आपता। वेपारी सामान खरीद वेचाण पर कर आपता, वेपारी सामान जो खरीद वेचाण थाय एना उपर ई लोको कर आपता। याद रखियो विद्यार्थी मित्रों, खेडूतो छठो पाक पाक उपरनो, कारीगर वर्ग महीना में एक दिवस आपता, पशुपालकों पशु आपता, वेपारी कर आपता। महाजन पदों समयगाड़ा में लोखंड ओजारों ने लीधे खेती में सुधार थवा लाग्यो। याद रखो विद्यार्थी मित्रों, महाजन पदना समयगाड़ा में लोखंड ओजारों ने लीधे खेती में सुधार थवा लाग्यो। ख्याल आ गयो विद्यार्थी मित्रों आ पाठ में? तो आपड़ा पहलाना समय में केवी शासन व्यवस्था, केवी प्रजा, केवा लोको हता एना विषे जोयुं। हवे आपणे स्वाध्याय जोशुं। स्वाध्याय में पहला आपणे विकल्पो आपेला छे। पहेलुं, महाजन पद केटला हता? 17, 18, 16 के 19 केटला हता विद्यार्थी मित्रों? 16। महाजन पदों कया काळ में हता? तो आधुनिक, वैदिक, अनुवैदिक के मध्यकालीन। तो शू आवशे विद्यार्थी मित्रों? अनुवैदिक काल। नीचेना राज्यमांथी क्यूँ राज्य गण राज्य कहेवातुं हतुं? तो आपणे हमणां जोयुं वैशाली। क्यूँ? वैशाली। जनपदों में केटला प्रकारनी राज्य व्यवस्था स्थापित हती? जनपदों में बे प्रकार। केटला प्रकार? बे। હવે છે ટૂંકમાં પ્રશ્નો, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત। તો રાજાશાહી અને લોકશાહીમાં શું તફાવત હતો? તો રાજાશાહીમાં રાજા મુખ્ય ગણાતો અને લોકશાહીમાં લોકો દરેક સભ્યને રાજા કહેવામાં આવતો। રાજાશાહીમાં નિર્ણયો માત્ર રાજા દ્વારા જ લેવામાં આવતા અને લોકશાહીમાં નિર્ણયો બધા વતી સર્વાનુમતે લેવામાં આવતા હતા। રાજાશાહીમાં રાજાનો છોકરો જ એટલે કે પુત્ર જ રાજા બનતો, જ્યારે લોકશાહીમાં લોકો દ્વારા રાજાને ચૂંટવામાં આવતો। હવે ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો। તો ગણરાજ્યમાં શાસન વ્યવસ્થામાં શું હતું ખાસ? તો આપણે એ જોઈ ગયા કે ગણરાજ્યમાં દરેક સભ્યો પોતાને રાજા તરીકે ઓળખવામાં આવતા હતા અને દરેક નિર્ણય સર્વાનુમતે પસાર કરવામાં આવતો હતો। ગણરાજ્યોમાં લોકો માટે કે લોકો દ્વારા થતી પરોક્ષ અને પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા પ્રમુખને પસંદ કરવામાં આવતો। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ગણરાજ્યનું સમાજ જીવન કેવું હતું? તો આપણે હમણાં જ જોયું કે ગણરાજ્યના સમાજ જીવનમાં લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા, ત્યારબાદ પશુપાલન પ્રવૃત્તિ કરતા હતા। આ સમયે ઘઉં, ચોખા, જઉં, શેરડી, સરસવ, કઠોળ જેવા પાકનો ઉપયોગ કરતા હતા અને માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા। એમાં માટીના વાસણો કેવા હતા? તો ચિત્ર કામ કરેલા, જેને કુસરપાત્ર કહેવાતું। હવે છે જોડકા, તો મગધની સામે શું આવશે વિદ્યાર્થી મિત્રો? રાજગૃહ। ગાંધાની સામે તક્ષશિલા, વત્સની સામે કૌશામ્બી અને અવંતીની સામે ઉજ્જૈન। મગધની સામે તક્ષશિલા, ગાંધારમાં સોરી મગધની સામે રાજગૃહ, ગાંધાની સામે તક્ષશિલા, વત્સની સામે કૌશામ્બી અને અવંતીની સામે ઉજ્જૈન। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સારા અક્ષરે નોટમાં લખી કાઢવાનું છે અને તૈયાર પણ કરવાનું રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો।